નમસ્કાર નવસાદ કોટડી હાસ્ય કલાકાર નવસાદ કોટડીયાના હું આપ બધાના ચરણોમાં વંદન કરી આપ સૌને હસાવવા માટે આવ્યો છું. ત્યારે કોઈ ચિંતકે બહુ સારી વાત લખી સાહેબ કે થોડીક અંદરને અંદર ખોજ કર, થોડીક અંદરને અંદર ખોજ કર, અરે દુનિયાની ફિકર છોડ અને મોજ કર, મોજ કરી લેવી ભાઈ. એક જણો મારી પાસે મને કે તમે હાસ્યની વાતો કરો ને જ્યાં હોય ત્યાં કે તમે એમ કે મોજ કરી લો ને દાંત કાઢી લો ને કે અહીંયા રોજ નવી નવી ઉપાધિ આવે છે કે હવે અહીંયા કંટાળી જાય કે રોજ હવાર પડે નવી ઉપાધિ હોય, રોજ હવાર પડે નવી ઉપાધિ હોય. મેં કીધું જો ઉપાધિ હોય ને તારે બહુ ઉપાધિ આવે છે ને તો તારે કામ કરવાનું. મેં તો એક લોટકું ઝાડવું ગોતવાનું, ઉત્તર આવે ને એવું લોટકું સમજ્યા, ઝાડું ઝાડવું ગોતવાનું. અને ઝાડવું હોય ને ત્યાં એક ઝાડું દોવડું ગોતવાનું મેં તું, અને એ દોવડું છે ને મેં તો ઝાડવે બાંધવાનું અને હિંચકા ખાવાના કીધું, મુસીબત તો એવા રાખી કીધું, આનંદ કરી લેવો ભાઈ. અને કવિએ તો બહુ સારી વાત લખી છે ભાઈ કે આ જીવાઈ ગયેલી જિંદગીનો થાક છે, જીવાઈ ગયેલી જિંદગીનો થાક છે, બાકી આજે બાકી રહી છે એનો શું વાક છે, આજે તમારી જિંદગી બાકી રહી એનો વાક શું છે. એટલે આનંદ કરતો રહ્યો ભાઈ. એક સ્ટેજ ઉપરથી આવી હું વાત કરતો હતો, નજીક મેં શરૂઆત કરી હતી, એક છોકરો રોવા માંડ્યો તો ડિસ્ટર્બ થાય ને આપણને છોકરા રોવે, એટલે મેં બેનને કીધું, મેં બેન આ છોકરાને કીધું શાનો રાખો, આ શાનો મુનો રાખો, મેં કીધું એને, મને કે છોકરો એમ જ કહે છે છોકરા અત્યારે કેવા થઈ ગયા અવડાવડા છોકરા. મારી શેરીમાં એક છોકરો નાનો એવો અને અવડો કેવો છોકરો, અને ફોનમાં વાત કરતો હતો, બોલો ફોનમાં વાત કરતો હતો, પાછો કે ખબર હવે તો એ કે નાના છોકરા જેવી વાત કરી માં આવી ગઈ, એક તો છોકરો ને પાછો કે નાના છોકરા જેવી વાત કરી માં. હમણાં લખો એના છોકરાને કહેતો હતો, બેટા જા બજારમાંથી ફળ લેતો હોય, જા બજારમાંથી ફળ લેતો હોય, અન લખો ના છોકરો ગયો, લખાને છોકરો બજારમાં ગયો, બે કલાક એવો આટો મારીને પાછો આવીને કે એને બાપા કે કાં ફળ ન લાવ્યો, કે બાપા હું ગયો તો બે કલાક કે બજારમાં રખડ્યો, ક્યાંય ધીરજની લારી જ ન ચડી. એના બાપા કે પણ તારે ધીરજનું કામ શું હતું, કે તમે જ કીધું છે ને ધીરજના ફળ મીઠા, ધીરજની લારી ગોતો બોલો, ધીરજના ફળ મીઠા. હમણાં એક જણો બેઠો બેઠો મને કે મારી તો પેઢી ખરાબ થવાની, એના છોકરા સામું જઈને કે મારી તો પેઢી ખરાબ થવાની, પણ મેં તો પેઢી હું કામ ખરાબ થાય, મને કે સલાહ દેવાવાળા આપણે જઈશું ને પેઢી ખરાબ થવાની. હમણાં એક છોકરો મારી પહેલાં મને કે એક વાત કહું, મેં તું કેને, મને કે 100માંથી કેટલી વાર 10 નીકળે, 100માંથી કેટલી વાર 10 નીકળે, મેં તું 10 વાર, મને કે હાલો કાઢો. મેં કીધું 100માંથી 1 વાર 10 કાઢો એટલે 90 વધે, મને કે ત્યાં ખોટા પડ્યા તમે. મેં કીધું કેમ, મને કે 100માંથી 1 જ વાર 10 નીકળે છે, પછી 10 નીકળે એ 90માંથી નીકળે, પછી 10 નીકળે એ 80માંથી નીકળે, મને ગોબરે નાખી ગયો બોલો. હમણાં એક છોકરો સ્કૂલે ગયો ને નિશાળે ગયો ને, તો સાહેબ કે એટલા બધા દીથી ક્યાં હતો, કે આ તો તું કેટલા દિવસે આવ્યો હોય, કે ક્યાં હતો એટલા દી, ગેરહાજર હતો. બોલો સાહેબની આમ જોઈને કે સાહેબ મને બર્ડ ફ્લૂ થયો હતો. તો સાહેબનો મગજ હલી ગયો કે બર્ડ ફ્લૂ તને થાય, પક્ષીઓને થાય કે બર્ડ ફ્લૂ તને થાય, એ મુર્ગાને થાય કે મુર્ગી મુર્ગાને. તો આ કે તમે મને ક્યાં માણા સમજો છી, કે તમે મને રોજ મૂર્ખો બનાવો છીએ, પોકેટ અંગૂઠાય છે, મને બર્ડ ફ્લૂ થયો કે. હમણાં એક જણો છે ને કૂતરાની પૂછડી ખેંચતો હતો, કૂતરાની પૂછડી ખેંચતો હતો ને, એના બાપા કહે કૂતરાની પૂછડી ન ખેંચાય, તને ખબર પડે છે, ઓલો કે હું પૂછડી ખેંચતો નથી, મેં તો પકડી રાખી છે, ખેંચે છે કૂતરો, એ કે કૂતરો ખેંચતો હતો પૂછડી, મેં તો ખાલી પકડી રાખી છે. હમણાં મારો છોકરો મારી બાજુમાં બેઠો હતો ને, તો મેં પૂછ્યું, મેં કીધું સ્કૂલમાં શું શીખવાડ્યું, મને કે લખતા શીખવાડ્યું. મેં તો વાહ બેટા શું વાત છે, લખતા શીખવાડ્યું, હું લખતા શીખવાડ્યું, મને કે એ જે વાંચતા નથી શીખવાડ્યું, ફી ભરશો ને પછી શીખવાડશે. હમણાં મારો છોકરો મારી પહેલા મને કે પપ્પા કવિતા લખી દો, અરે મેં તાર મમ્મીને કે ને લખી દે, મને કે નાની એવી લખવાની છે, મમ્મી પાસે જાય તમે 3 પાનાની લખશે, તમે નાની લખી દો. હમણાં તો આ લખાણ છોકરાને સ્કૂલેથી એના સાહેબનો ફોન આવ્યો, લખાણ બાપ લખા ઉપર કે તું સ્કૂલે આવી તો કે, તો લખો ગયો સ્કૂલે, હા ને બધા છોકરાને વચ્ચે લખાણ ઉપર રાખ્યો, એ કે તારા છોકરાને સમજાઈ દે સાહેબ કે રોજ બધાની પેન ચોરી લે છે. તો લખો એની આમ જોઈને કે તું કેદી સુધરી છે, તને રોજ હું બેંકમાંથી એક પેન લઈને આપું છું, તોય ચોરશો તું, એ બેંકમાંથી લઈ આવી દે તને, બોલ સાહેબે કીધું તું હવે જા. હમણાં મારો છોકરો કહેતો હતો, બોલો એ કે મમ્મી આપણા હગાવાલા હવે કેવા છે, એ કે તમારી ઘરવાળી કે બેટા એવું ન બોલાય, એમ નહીં મમ્મી આપણા પપ્પાના હગા કેવા છે, કે એ તો એવા જ છે, કે બધા એ બધા એવા જ છે, તો કેવા છે એના હગાની વાત કે એવું ન બોલાય. હમણાં એક જણો બેઠો હતો ને, તો
એક ભાઈએ પૂછ્યું, એલા કે તારા માથે વાળ ખરી ગયા છે કે? આ તારા બાપા છે કે? એને જોઈ કે એમને ટીકડી ટી વાળ છે કે? એકય વાળ ખીરો નથી કે? તારા દાદા છે કે? તારા દાદાને વાળ ખીરા નથી કે? તારા દાદાના વાળ નથી ખીરા, તારા બાપાના વાળ નથી ખીરા, તારા વાળ ખરી ગયા કે? તમારે વારસાગત તો નથી, તો વાળ કેવી રીતના ખરી ગયા? તો ઓલો બેઠો બેઠો કે ભાઈ તમને ન ખબર હોય, મારા સસરાને નથી કે? એને ટાઈલ છે, ત્યાંથી વારસો પકડ્યો. મારા સસરાને ટાઈલ છે, મારે ટાઈલ. હમણાં એક જણો છે ને ઘર જમાઈ રહ્યા, તો ઘર જમાઈ રહ્યા ને, તો હાહુ અને એની વહુ અને આ ભાઈ આ ત્રણે ઘર જમાઈ રહ્યા, એટલે પછી રવિવાર ફરવા તો જવું પડે. તો ઘરવાળીનું પર્સ એ ભાઈએ ભરાયું અહીંયા ખંભામાં, પ્રાણી સંગ્રહાલયમાં ફરવા ગયા. પ્રાણી સંગ્રહાલયમાં ત્રણે ફરતા હતા, હાહુ જમાઈ અને એની વહુ, ત્રણે ફરતા ફરતા એક એક પિંજરું જોયું. પિંજરાની અંદર છે ને વાંદરો બેઠો હતો. તો આ જમાઈ બોલ્યો કે જો તો સાસુમાં, મમ્મી કમ કમ યાર, એમ મમ્મી જો હોય કે પિંજરાની અંદર વાંદરો રાખ્યો છે, આ પિંજરાની અંદર વાંદરો રાખવાની જરૂર શું હોય કે? અને પાછું તાળું માર્યું છે કે? તો તાળું માર્યું છે તો આ વાંદરાને કોણ લઈ જવાનું છે? તેને હાહુમાં જોઈને કે કા અમે ન લાવ્યા, યાર વાંદરો ગણતા, અમુક અમુક ઘર જમીને વાંદરા ગણતા. હમણાં તે એક જણો બજારમાં નીકળ્યો ને, તો ડૉક્ટર સાહેબ આમાં મળ્યા કે હવે કેમ છે તમારા સાસુની તબિયત કેમ છે? ઓલા ભાઈ કે હવે રેડી છે, અને આજ તો એ કે થોડુંક ઝઘડો હોતો ને કર્યો કે એણે, હવે રેડી કમ્પ્લીટ છે, ઉપાધિ કરવા માંગી. એક બેન બેઠા બેઠા વાતું કરતા હતા, એ કે આ તમે જે આ સોડા લેવા ને બાટલી, આ બાટલી લેવા ને આ પીધા પછી છે ને મારું માથું ભારે થઈ ગયું છે, આ બાટલી લેવા પછી પીધા પછી મારું માથું ભારે થઈ ગયું છે. બોલો કે હવે ખોટી થામાં ખોટી થામાં, તું પહેલેથી માથા ભારે છો, તું છો જ માથા ભારે. હમણાં એક જણો બહાર ગયો ને, તો બે ત્રણ દી રોકાણો છે, તેની ઘરવાળીનો ફોન ગયો સીધો. તો આને ઉપાડ્યો કે બોલ બોલ શું છે? એ કે હું બોલે કે લોચો થઈ ગયો. હું લોચો થઈ ગયો? અરે એ કે લોચો થઈ ગયો કે આ મારે કે કાનમાં કે શિયાળાની હિસાબે રૂ ભરાયું હતું ને, તો મારે કે હા હું ને ઝઘડો થઈ ગયો. પણ હું ઝઘડો થયો તો કે? અરે કાંઈ નહીં કે રાતે કે બા હુતા હતા અને બા એટલું બોલ્યા કે વો બટા કોઈડમાં દીવો મૂકો. હું સમજી હોઈડમાં દીવો મૂકો કે હોઈડમાં દીવો મૂકો, ડોસી ગરમ થઈ ગઈ છે, ઝઘડો થયો. એક જણો મને કહેવા તો મને કહે વિજ્ઞાન ગમે એટલું આગળ વધી જાય પણ આ આ આ પત્નીઓનો એક રોગનો ઈલાજ કોઈ નહીં આપે. મેં કીધું કહો, મને કહે ગમે એટલું વિજ્ઞાન આગળ વધે પણ આપણી ઘરવાળીને એક રોગ થાય છે ને એની દવા કોઈ નહીં શોધી શકે. મેં કીધું કઈ? મને કે આપણી ઘરવાળી ગમે ત્યારે એમ કહે છે મને કંઈક થાય છે, મને કંઈક થાય છે, એની દવા નહીં મળે છે, મને કંઈક થાય છે. હમણાં એક બેન બેંકના ઓઠે બેઠા હતા, બોલો. તો બોલો સિક્યુરિટી વાળા હોય કે બેન અહીંયા કામ વગર નહીં બેહવાનું હો, ત્યાં તો બેન થેલીમાંથી વટાણા થઈ લેવા મીડિયા ફોલવા. કીધું કામ બધું નહીં દેવાનું, કામ કરે. આપણે કાંઈ પણ વાત આપણી ઘરવાળીને કરીએ ને, અને આપણે બોલ્યા હોય ને પછી આપણી ઘરવાળી પાછળ ફરીને એમ કે ને હું કીધું, એટલે એવું નહીં માનવાનું કે એને નથી સાંભળ્યું. એને સાંભળ્યું જ છે, એને સાંભળ્યું જ હોય, પણ એ તમને મોકો આપે છે કે તમે તમારા બોલેલા શબ્દો હજી ફેરવી શકો છો, તમને મોકો આપે છે. હું કીધું એમ કે તમે બે નવરી બજારો બેઠી હતી ને, નવરી બજારો બે બહાર બેઠી હતી, ઓછી થતી જાય છે ધીમે ધીમે, જેમ મોંઘવારી વધતી જાય છે એમ નવરી બજારો ઘટતી જાય. બે બેઠી હતી બરાબર, બે જણા પંચાયતી આમ આખા ગામની પંચાયત કરી, બે બેઠા હતા ને, એમાં એક જણો કે ખુશીના સમાચાર દઉં. તો કે બોલ બોલ ભૂરા હું ખુશીના સમાચાર. એ ખુશીના સમાચાર એ છે કે મારી બાજુમાં ઓલો મગનો નથી રહેતો. એ કે હા, એ કે હા હું મગજ મારી થઈને એની હોવ કે કાલ વહી ગઈ રાતે નવની બસમાં ગઈ. તો હજી આટલી વાત કરીને ત્યાંની ફોનમાં રિંગ વાગ્યો, આ નવરાની ફોનમાં રિંગ વાગીને આને ઉપર, હા બોલો બા, એ કે ઘરે ગુડા ઘરે ગુડા, એ કે મારે તારી વહુને ઝઘડો થઈ ગયો, જો તારી વહુ ઠેલો પેક કરે છે, એને જવું છે ગામની પંચાયત કરતો તો ઘરે આવ્યું. બોલ હમણાં એક જગ્યાએ છે ને મોટો જબર થાંભલો ભાઈ ખોડેલો, આ મોટો જબર થાંભલો, હા ને થાંભલો નીકળે નહીં, આખું ઘર મથે, ઘડીક વાર હાહુ હલાવે ને ઘડીક વાર હા હરામામાં હલાવે, થાંભલો નીકળે નહીં, ઘર આગળ નડતો હતો થાંભલો. તો પછી નીકળે નહીં, હવે આ પછી આમ છે કરકસરવાળું કુટુંબ, કોઈને બોલાવે નહીં, નકર તો નીકળી જાય. પણ એ કે આપણે એમ નથી કરવું, ત્યાં થાંભલે એણે બોર્ડ મારી દીધું કે આ થાંભલાને કોઈ અડવો નહીં. સવારમાં ઉઠીને દરવાજો ખોલ્યો ને તો થાંભલો બહાર ઊંધો પડ્યો હતો, આખા ગામે હલાવીને કાઢી નાખ્યો, અડવો નહીં ને, આમાં ક્યાંક હસે ગયું. હમણાં તો હું રમેશભાઈ ને બાઘો ને લખો અમે ચારે બેઠા હતા ને, તો લખો બોલ્યો કે મૌન રાખવું શરીર માટે સારું. તો રમેશભાઈ કે એ કરાયો, તો બાઘો કે આપણે એ કરવું છે. તો ત્રણેય મૌનમાં બેસી ગયા, ન્યા ન્યા સીધો નિર્ણય.
તૈણી મૌનમાં બેઠા કે કોઈ કાંઈ બોલવાનું નહીં, આપણે મૌનમાં બેસી જઈ. તૈણી મૌનમાં બેઠા, પાંચ મિનિટ થઈને ત્યાં લખો બોલ્યો એ કે હું તો ફોન ઘરે ભૂલી ગયો એ કે. તો બાઘો કેલા તને ખબર પડે મૂર્ખા આપણે મૌનમાં છે ને તું બોલશો? તો રમેશભાઈ કે જો મને ખબર છે હું મૌનમાં છું એટલે હું ન બોલું. પછી હું મૌન થઈ ગયું, મને મૌન રહેવાનું, તમે બોલો. કીધું મારી બાજુમાં એક ભાઈ રહે છે ને હિન્દી બોલે, હિન્દી ગુજરાતી નહીં હિન્દી બોલે. તો હમણાં ધનતેરસને દિવસે સવારના પોરમાં માથે પલંગ લઈને આવતા હતા, બોલો ભેગો થઈ જાય ને એવો પલંગ લઈ. તો મેં કીધું આ પલંગ કાં લઈને આવ્યા? મને કે આ ધનતેરસ હૈ ના, કોઈ સોને કી ચીજ લેના ચાહીએ, પલંગ લઈએ, સોને કી ચીજ લેના ચાહીએ. કીધું હોનું લેવાનું હોય, પલંગ નહીં. એ ભાઈ મારી બાજુમાં નહીં, મુંબઈ ગયા હતા, 1200 રૂપિયાની ટી શર્ટ મુંબઈથી લઈ આવ્યો, 1200 ની ટી શર્ટ લઈ આવવાના. અને પછી ખોટું બોલ્યા એ કે આપણે ઘરે ઓછા કહેવાના, નહીં તો ઘરવાળી ગરમ થાય. તો ઘરે એની ઘરવાળી પૂછ્યું કેટલામાં લેવા, એ કે 140માં. તો એની ઘરવાળી કે ટી શર્ટ બહુ સારું, 140માં કાંઈ ખોટું નહીં કે, એક કામ કરો આ હું પહેરી નાખીશ, તમે બીજું લઈ લેજો. હમણાં એક જણો તો મારી બાજુમાં રહે, લોભિયો છે ભાઈ, લોભિયો ને, લોભિયાની સીમા નહીં. તમને છોકરાનો બર્થડે હતો ને, તો છોકરાએ આમ કાગળમાં કેક દોરી, જોજો તમે, કાગળમાં કેક દોરી અને મૂકી, કાગળમાં કેક દોરીને આમ મૂકીને તેને બાપો આવ્યો એ કે આ શું છે? છોકરો કે બાપા કેક છે એ કે. અવળી મોટી દોરાય આ મોંઘવારીમાં? આ કેવું કેટલા રૂપિયા થાય? નાની એવી દોરાય, નાની એવી એને નાની દોરી છે બેટા, અવળી મોટી ન દોરાય. હમણાં મારો એક જઈએ બર્થડેનો પ્રોગ્રામ હતો ભાઈ, બર્થડેનો પ્રોગ્રામ ને બરાબર આમ બધા આમ ગોઠવાઈ ગયેલા બધા, અને આમ હોલ હતો 200 જણાનો, 70-80 જણા બેઠા હતા, બાકીના આટા મારે હલન ચલન કરે ને. અને ઓલા એલાઉન્સ વાળા મેં કીધું, મેં જો ભાઈ આવી રીતના હલન ચલન કરશે ને તો આપણે પ્રોગ્રામ નહીં ફાવો. મેં કીધું તમે કયો બધાને બેસી જાય આમાં? મેં તો બેહવાની મજા છે અહીં, કેમ બધા બેઠા છે બેહવાની મજા, ઊભા ઊભા સાંભળે તો મજા ન આવે. તો એલાઉન્સ વાળા ભાઈએ જાહેરાત કરી, બધાએ બેસી જાઓ, બધાને બેસી જાઓ, વિનંતી છે. પછી થોડોક એડવાન્સ હતો, તેણે હું કીધું જે નો બે એની હાહુ ના હમ છે. તો બેઠા તે બધા ઊભા થઈ ગયા. હમણાં તો એક જગ્યાએ એક ભાઈને હાહારા પડી ગયા, પડી ગયા ને તો હાહારા પડી ગયા ને 15 દી થઈ ગયા. અને આ ભાઈને 15 દિવસે કે હાલ ખબર કાઢતો, એક તો હવે કાને સાંભળે ઓછું, બે કાનની અંદર એને હડતાલ. અને ગયો બસમાં અને હાહારાને ગામમાં ઉતરો અને ગયો હાહારાને ઘેરે, ઘરે જઈને કે બધાને મળ્યો, હાહારા ધોમ થઈ ગયેલા, 15 દી આવ્યો ને હાહારાનું આખું ઘર છે ને આમ ગરમ હતું જમાઈ ઉપર. અને હાહારા ધોમ થઈ ગયા ને એમાં જઈને ગયો અને જઈને કીધું કે કેમ છે હાહારા? કે અડધું ખેતર વયું ગયું. આ સમજો કે અડધું દર્દ વયું ગયું એમ, એ કે આમને તમે રહેવો ને આરામમાં આખું વયું જાય. પછી કે તમે ખાવ છો હું? તેને હાહુ બોલ્યા એ કે સ્લીપરના બટકા, હવે આ સમજો બ્રેડના કટકા. એ કે એ હારો કૂણો ખોરાક, એ કે બ્રેડ ખાવ ને કૂણો ખોરાક. દવા કોની લ્યો છો? એની હાળી બોલી એ કે એમ રાજાની. તો આ સમજો જમાઈ રાજાની, કારણ કે એના એક હાટુભાઈ ત્યાં ગામમાં ડૉક્ટર હતા, તેને એમ કે એની દવા લે છે. એ કે જમાઈ રાજા જેવો કોઈ ડૉક્ટર નહીં હોય, કે એની જેવી મજા નહીં તમારી, કે આમ જો તરત રિઝલ્ટ આવું છે, કે આમ જો 8-10 દિન. મેં એક ભાઈને હમણાં કીધું, મેં તું એટલો આળહું બેઠો જ રે, મેં કીધું એટલો આળહું શું કામ છો તું? મને કે એ કાલ કહે છે કે કેવા મહિને આળ હતી, આવતીકાલે વાત. અમારે એક જણો છે બહુ સ્ટોરી લખ્યા કરે ભાઈ, સ્ટોરી. તો કોકને ખબર પડી કે આ ભાઈ બહુ સ્ટોરી લખે છે, કે એટલી બધી સ્ટોરી લખી નાખી કે આખા જગ્યાએ ક્યાંય છે જ નહીં, બધાએ આમ કે બહુ સ્ટોરી લખે છે. તો એક જણો ઇન્ટરવ્યૂ લેવાયો એના ઘરે, અને એ ભાઈને કીધું તમે એટલી બધી સ્ટોરી લખો છો ને, મારે તમારું ઇન્ટરવ્યૂ લેવું છે. તો આ કે કાંઈ વાંધો નહીં, લ્યો લ્યો ભાઈ, લ્યો ઇન્ટરવ્યૂ લ્યો. તો ઓલા ભાઈ સામે બે ગયા ઇન્ટરવ્યૂવાળા, હવે તમારું આ ડેઈલી તમારી આ રૂટીન છે એ વિશે અમને જણાવો, તમારું રૂટીન વિશે. એટલે આ ભાઈ કીધું કાંઈ રૂટીનમાં એવું કાંઈ છે નહીં, સવારમાં 7-7:30 વાગે કે હું ઉઠી જાઉં, પછી કે 7:30 ઉઠીને પહેલાં કે હું પાણી પીઉં, પછી ચા પીઉં, પછી જાઉં એ કે હું બધાએ જાય ત્યાં ખુલાસો કરવા, એ કે જાઉં, પછી કે હું પછી નાસ્તો કરું, નાસ્તો કરી અને બજારમાં જાઉં, કે બજારમાં જઈને એક મોટો ચક્કર મારીને પાછો ઘરે આવું, ત્યાં કે 12:30 થઈ જાય જમી લઉં, પછી કે હુઈ જાઉં, પછી કે વળી પાછો 4 વાગે ઉઠું, ચા પીઉં, પછી કે પાછો બજારમાં જાઉં, મોટો ઘૂમરો મારું આવું, ત્યાં વાળુંટાણું થઈ જાય, ખાઈને હુઈ જાઉં. તો એ કે તમે આટલી બધી સ્ટોરી લખો ક્યારે? ઓલો ઇન્ટરવ્યૂ વાળો કે લખો ક્યારે? એ કે બીજે દિવસે, બીજે દિવસે લખો. કોકની બટકાઓ થતી બોલો,
એક જણો તો મેં મને મળ્યો, મેં દેલા ભાઈ તું તો એક્ટિંગ કરતો હતો ને આ બધા પિક્ચરમાં બધે કામ કરતો હતો ને કાં આટા મારવા માંડ્યો? અરે મને કે હું એક્ટિંગ જ કરતો હતી કે અને કે ડાયરેક્ટરે એમ કીધું કે પિક્ચર બનાવવાની છે ને પિક્ચરની અંદર મેં મહેનતી હારી કરી કે અને એમાં છેલ્લે એક સીન હતો કે દસમા માળેથી મારે ઠેકડો મારવા નહોતો કે અને કે દસમા માળે હું ચડ્યો ને પછી મેં ડાયરેક્ટરને પૂછ્યું કે હું નીચે પડું ને મને કાંઈ થાય તો ડાયરેક્ટર બોલ્યો કે થાય તો ભલે ને થાય કે આપણો છેલ્લો સીન છે કે પિક્ચર પૂરું હોય કે પછી કે મેં એક્ટિંગ મૂકી દીધી આ છેલ્લો સીન ન કરાય છે. એક જણો તો નકરી એક્ટિંગ કર્યા કરે ભાઈ, મોબાઈલ આમો રાખીને નકરી એક્ટિંગ કર્યા કરે ને બાપા કે ક્યાંક આગળ વધો પ્રગતિ કરો કે આમને રહી ગયા દુનિયા એટલી બધી આગળ વધી પ્રગતિ કરીને તમે કે નકરા અહીંયા મોબાઈલમાં નકરા ઠેકડા મારવા વિરાશ હોય કે ક્યાંક પ્રગતિ કરો કે આગળ વધો. એનો છોકરો કે બાપા કાંઈ બોલતા નહીં હો આપણે આગળ જ વધી ગયા છીએ કે તમે કે જ્યારે ટોયલેટમાં જતા ને ત્યારે છાપું લઈને જતા કે અત્યારે હું મોબાઈલ લઈને જાઉં છું કે આનથી મોટી પ્રગતિ કેવી હોય. એક બાપા ટ્રેનમાં જતા હતા ને ચાર પાંચ જણા વાતું કરતા હતા. એક જણો કે બાપા મેં કે છે ને મકાન લીધું કે 5 લાખનું ટોયલેટ બનાવ્યું, ત્યાં બીજો કે 5 લાખનું ટોયલેટનું કાંઈ ન થાય, મેં 8 લાખનું બનાવ્યું કે ઓટોમેટિક ફુવારાવાળું કે, ત્યાં ત્રીજો બેઠો થઈ કે ભાઈ હવે 8 લાખનું કાંઈ ન આવે, મેં 12 લાખ રાખ્યા કે ટોયલેટમાં બાપા 12 લાખ હો ટોયલેટમાં, બેડરૂમ કરતાં વધારે ખર્ચો ટોયલેટમાં હોય એમાં ક્યાં હોવું જ તારે 12 લાખ રૂપિયા નાખ્યા. તો બાપા મૂંગા બેઠા હતા તો ત્રણેય બાપાને આમ જોઈને કે બાપા તમે તો ક્યાંક બોલો, બાપા કે હું શું બોલું કે હું જ્યાં બેહું 2 કરોડનું હોય કે એ કોકના ખેતરમાં બેહતા બોલો કે હું બેહું 2 કરોડનું ટોયલેટ થાય છે. એક જણો તો આમ બીડી પીતો હતો ને બીડી પીતો આમ આમ કર્યું તો તીખારો બાપાના ચોવણા ઉપર પડ્યો તો ચોવણું જરાક એવું કાણું પડી ગયું તો આ બાપા એની સામે એમ કાતર મારી એટલે જુવાની એમ છું બાપા કંઈક બોલે નહીં પેલા બાપા એને થોડીક વાત કરું એટલે જુવાની બોલે બાપા ક્યું ગામ, બાપા કે કાં મારું ગામ હોત ને હળગાવું તારે ચોવણું તો હળગે હોય છે હવે ગામનું પૂછ્યું ક્યું ગામ. હમણાં એક જણા એવું કે રેલવે તરફથી કે એક સરસ મજાની કે આમ જો સ્કીમ નીકળી છે, મેં કીધું આ સારું કે હું સ્કીમ નીકળી છે, બધા એમાં બધા બેઠા હતા બધાને કીધું એ કે રેલવે તરફથી એક સરસ મજાની સ્કીમ બહાર પાડવામાં આવી છે કે જે લોકો રેલમાં યાત્રા નથી કરવાના ને એને ટિકિટ લેવાની જરૂર નથી, આવી સ્કીમ કાઢી છે કે ટ્રેનવાળાએ. હમણાં મેં એક બેનને પૂછ્યું, મેં કીધું બેન મજામાં, મને કે આ મજા તે બાઘો બોલ્યો કે બેન રહેવાનું ક્યાં ઓલા બેન કે VIP રોડ, તો બાઘો કે હાલે રોડ ઉપર રહ્યો છો, હવે VIP રોડમાં ઘર છે. હું એક VIPના ઘરે ગયો હતો, VIP ઘરે ગયો ને તો ટ્રે પડી હતી ને ત્યાં તો ટ્રેનની ઉપર ફટાફટ બધો મંડ્યા લાવવાની કામવાળી બધું મૂકવા માંડી, ત્યાં તો બ્રેડના કટકા એવા ને 3-4 જાતની ક્રીમો આવીને બધું અલગ અલગ આવ્યું, હું તો રાજી થઈ ગયો, ભૂખી લાગી હતી તો મેં કીધું પછી આપણે તો કાંઈ અડાય નહીં, તો એ ભાઈએ બ્રેડનું કટકો લીધો તો મેં કટકો લીધો, એ ભાઈ આમ કંઈ આમ ક્રીમ લગાડી તો મેં થોડીક વધારે લગાડી, કીધું આપણે થોડીક વધારે ચોપડીએ, તો એ ભાઈ બીજી લીધી મેં બીજી લીધી, એ ભાઈ અંદર બધું મસાલો ભર્યો અંદર બધું કાકડીને બાકડીને બધું મેં ભર્યું, મેં કીધું આપણે હરખું વ્યવસ્થિત મોટું કરી, એ ભાઈ બીજો બ્રેડનો કટકો લીધો ને માથે આમ ચીપ લગાડ્યો તો મેં લગાડ્યો, પછી આમ બરાબર તૈયાર કરીને મેં કીધું હવે ભાઈ ખાય પછી આપણે શરૂઆત કરી, હજી હું આમ આમ કરવા ગયો ને ત્યાંય ભાઈ બોલ્યા ટોમી, ત્યાં એનું કૂતરો એવું પૂછડી પટપટાવટું એને, મેં કીધું ભાઈ મેં બનાવ્યું એનું શું કરું, મને કહી તો બે ખાઈ જાય મને પાણી પાઈને કાઢ્યું. બોલો એક જગ્યાએ તો બોર્ડ માર્યું હતું, બોર્ડ નવા ધંધા માટે નવી સલાહ, ફક્ત એક સલાહ 100 રૂપિયા આપવામાં આવશે, એક જ સલાહ લેવાની બીજી સલાહ નહીં. તો બાઘો પૂકી ગયો કે નવા ધંધા માટે નવી સલાહ ફક્ત એક સલાહના 100 રૂપિયા, ગયો બાઘો જઈને કે આપણે 2 સલાહ લેવી, બોલો કે 2 નો એક જ સલાહ આપીએ છીએ કે 4 રૂપિયા ભરતો હોય બહારને સ્લીપ લેતો હોય, 4 રૂપિયા બહાર આવી રીતના કેબિન હતું ને બહાર 4 રૂપિયા ભર્યા અને સ્લીપ લઈને ઓલો અંદર આવ્યો, એટલે ઓલા ભાઈને કીધું કે 4 રૂપિયા ભરી દીધા છે હવે મને નવા ધંધા માટે નવી સલાહ આપો, એટલે આણે કીધું જો ભાઈ બેસો શિયાળો બહુ હોય ને ત્યારે બરફ ભેગો કરવાનો, શિયાળામાં બરફ ભેગો કરવાનો અને એ બરફ ઉનાળામાં વેચી નાખવાનો. તો બાઘો કે પછી હાથ છે વો ક્યાં, એ કે વ્યવસ્થા તારે કરવાની, આ નીકળ બહાર હાથ છે વો કે અમને ખબર હોય તો અમે ન કરી દેતો. હમણાં એક જણો એને પાડોશીને ન્યા ગયો, પાડોશીને ઘરે જઈને કે તમારો ગધેડો આપો ને, તો ઓલા પાડોશી કે મારો ગધેડો છે ને એ કે એક જણાને લઈ ગયો છે એના કામથી તો મારો ગધેડો ઘરે નથી, ત્યાં ગધેડો અહીંથી ભૂક્યો, તો આ પાડોશી કે આ તમારો ઘરે ગધેડો કે ભૂકે તો છે, તો આ ઊભો ઊભો કે તમને મારી વાત ઉપર ભરોસો છે ગધેડાની વાત ઉપર ભરોસો છે,
બોલો કે તમારી વાત ઉપર ભરોસો તો નથી કે કીધું જવા દે. હમણાં એક પતિ પત્ની એવા બાજ્યા એવા બાજ્યા એવા બાજ્યા, બે માણસ ઝઘડો થઈ ગયો ને, જમાવટ ઝઘડો, એવો ઝઘડો થયો ને, એની ઘરવાળી કે આવતા જન્મે કે છે ને, આવતા જન્મે કે હું ગધેડા એરે પહોણું પણ તમારે એરે ન પહોણું. આ કે આપણા બે ના ઝઘડામાં ગધેડાનો શું વાંક છે? એક બેન તો આમ ગાડી લઈને નીકળ્યો ને, ટુ વ્હીલ લઈને, તો ટુ વ્હીલ લઈને નીકળ્યા બે, આમ પાંખિયાની ઘોડે પગ હેઠા ટુ વ્હીલ લઈને જતા હતા ને, એમાં ધાર દઈને ભટકાણા હોય કાંઈ રે. એક ભાઈ અરે ભટકાણા, બોલો ભાઈ કે બેન જરાક જોઈને કહો. બેન કે શાંતિ રાખજો, જોઈને જ કહું છું કે જો હા મેં બોર્ડ માર્યું, એક ડ્રેસ ઉપર એક ડ્રેસ ફ્રી કે ડ્રેસનું બોર્ડ જતા. બોલો એક જણો તો ઘરે છે ને, આમ છાપું વાંચતો, છાપું છાપું વાંચતો હતો ને, છાપામાં જાહેરાત હતી 50% પૈસા બચાવો, ડ્રેસ ફક્ત 50% કિંમતમાં મળશે, 50%ની બચત કરો. આ ભાઈએ પાનું લીધું, ફાડી નાખ્યું અને બારીમાંથી બહાર ઘા કરીને કે આપણે 100 એ 100% બચાવ્યા, જ્યાં ઘરવાળી વાંચી જાય તો 50% જાય, આ 100 એ 100% બચાવ્યા. હમણાં એક જણો સદ્ધર વાંઢો ભાઈ, વન વટી ગયેલો સદ્ધર વાંઢો, અને કન્યા જોવા ગયો. તો કન્યા જોવા ગયો ને, કે આપણે રોજ સવારમાં પેપર વાંચીએ છીએ અને આપણને કે દુનિયાભરના તમામ ન્યૂઝની ખબર હોય કે આપણને અપડેટની, હું અપડેટ માણસ છું કે હું કલાકે કલાકે અપડેટ લેતો રહું કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. તો ઓલી કન્યાએ પૂછ્યું કે એક કામ કયો ને, હાલો એટલું ખાલી કયો કે આ દુનિયામાં દેશ કેટલા છે? બોલો કે એક. એ કે એક કયો? એ કે ભારત દેશ. તો કે આ બાકીના બધા કયા છે? એ કે તો બધા વિદેશ છે ને. હજી વાંધો રખડે. બોલો એક જગ્યાએ તો છે ને ભાઈ, એક કવિની વાતની મેં કરી ને શરૂઆતમાં, કવિની વાત કરી, એટલે કવિ કવિશ્રીનું કામ સારું હોય ભાઈ, એ નવું નવું લઈ આવે. તો એક જગ્યાએ તો બરાબર એમ કહે કે એક મહારાજા બેઠા હોય અને કવિશ્રી આવે રોજ અને નવી નવી વાતો કવિ સંભળાવે, રોજ નવી નવી વાતો કવિ સંભળાવે, એટલે મહારાજા રાજી થાય, બધો ડાયરો બેઠા હોય, બધા લોકો બેઠા હોય, બધા રાજી થાય. એમાં એક દિવસ એ કવિશ્રીને બહાર જવાનું થયું, એટલે કવિશ્રી બહાર ગયા તો કવિશ્રીનો ભાઈ એવા, એટલે ઓલા જે મહારાજ હતા એમણે બધા કીધું માણસો, ભાઈ કવિ ભલે બહાર ગયા છે પણ તમે એમના ભાઈ તો જો હોય છે, તમને થોડું ઘણું તો જ્ઞાન હોય ને કવિને હોય, એટલે તમે એના ભાઈ, થોડું ઘણું તમને નોલેજ હોય ને. બોલો કે ભાઈ મને નોલેજ છે પણ તમે મારી વાત માનશો નહીં. કે ના ના, એ કે જે આવડે એ બોલો ને, પણ એ કે તમે નહીં માનો. એ કે ના ના, કયો તમતર અમે માનશું. ત્યારે આ ભાઈ બોલ્યો કે આમ જો, 40 ફૂટનું ઝાડવું હતું ને બકરી ઊભી ઊભી પાંદડા ખાતી હતી. એટલે મહારાજે કે ભાઈ એવું ન હોય, 40 ફૂટનું ઝાડવું હોય ને બકરી ઊભી ઊભી, એ કે મેં તમને પહેલાં ન કીધું કે તમે નહીં માનો. એ કે હાલો કે હું જાઉં. અરે એમ નહીં કે સારી વાત ક્યાં ખંભળાવો. વળી આ એણે કીધું કે જો, હો મણની શિલા હતી, હો મણની શિલા હતી અને પાણીમાં તરતી. મહારાજા કે યાર હાવ આવું ન હોય, હો મણની શિલા પાણીમાં તરે ગઈ. આ કે મેં તમને ન કીધું કે તમે નહીં માનો, કે મારી વાત તમે નહીં માનો, કે મને જવા દો. એમ નહીં છેલ્લી કે સારી વાત કરી દે. આ કે હવે કાંઈ નહીં, કે બકરી કે હતી બકરી અને એક આમ કહીને આમ એક શિકારીએ આમ તીર માર્યું, એટલે બકરીની કે ખરી કાન અને ખોપરી તણે વીંધીને કે તીર ગયું. કે મહારાજા કે હાવ આવું ન હોય, કે હવે આવી વાત હોય કે અહીંયા ખરી ખોપરીને કાન બધું વિંધાઈ જાય. કે મેં તમને પહેલાં કીધું કે તમે નહીં માનો મારી વાત, હાલો હું જાઉં. એમ કંઈ નીકળી ગયા. પછી બીજે દિવસે કવિશ્રી આવ્યા, એટલે મહારાજે કીધું ભાઈ કાલ તમારા ભાઈ આવ્યા હતા અને એણે વાત સંભળાવી પણ મને કે ગળે ન ઉતરી વાત. કે એટલે કવિશ્રી કે કહો તો ખરા હું વાત કરી. એ કે તમારા ભાઈ એમ કીધું કે 40 ફૂટનું ઝાડવું હતું અને બકરી ઊભી ઊભી પાંદડા ખાતી હતી. તો કવિશ્રી કે ખાય, પણ કે કેવી રીતના ખાય? એ કે ઝાડવું કૂવામાં ઉગ્યું હોય ને, બહાર નીકળે એટલે ઝાડું ફૂટ થાય, ઊભી ઊભી બકરી ખાતી હોય. મહારાજે વાત ગળે ઉતરી ગઈ. પણ એ વાત બરાબર છે કે પણ તમારા ભાઈ એમ કીધું કે હો મણની શિલા એ કે પાણીમાં તરતી હતી. તો કવિશ્રી કે તરે એ કે, પણ કેવી રીતના? અરે તરે એ કે હિમાલયમાંથી કે આમ બરફના ટુકડો મોટો હોય કે બરફનો હોય કે મોટો પહાડ જેવો હોય કે કટકો તૂટો તૂટે એ હો મણનો હોય કે દરિયામાં જાય તરતો હોય કે તરે એ કે. મહારાજે ગળે ઉતરી ગયું. પણ એ હાલો એ વાત સાચી કે તમારી. પણ એ કે તમારા ભાઈ ત્રીજી વાત કરી એમાં તો હદ કરી નાખી. તમારા ભાઈ એમ કીધું કે આમ આમ શિકારીએ તીર ચોડ્યું અને કે ખરી કાન અને ખોપરી તેણે કે બકરીનું વીંધી નાખ્યું, આ તો શક્ય જ નથી. કવિશ્રી કે શક્ય છે. એ કે કેવી રીતના શક્ય? એ કે શક્ય છે. એ કે બરાબર કે બકરી કે ચરતી હોય ને એને ખંજોળ આવે ને, એટલે કે અહીંયા આમ 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 કાન પાંઈ કરતી હતી ને, કે એમાં આમથી કે શિકારીએ બાણ વેતું મૂક્યું હોય, કે ખરી કાન અને ખોપરી વીંધીને બાણ જાય. કે કવિની વાતોની અંદર કંઈક નવું મળે તમને. હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને, તો બરાબર આમ કે 8-10 છોકરા આગળ ગોઠવી દીધા. અમારા પ્રોગ્રામમાં છોકરા અહીં નથી હો, આ બાકી 8-10 છોકરા ગોઠવી દીધા. એક છોકરો સીધો સ્ટેજ ઉપર જ આવી ગયો અને મારા આમ આમ પગમાં ગલગલિયા કરે, આમ આમ ગલગલિયા, બોલો પગમાં ગલગલિયા કરે. તો હું તો એ છોકરા આમ જોઉં પછી આમ પગમાં ગલગલિયા કરે,
એટલે મેં કીધું ભાઈ આ જેની ગઝલનો શેર છૂટો પડી ગયો હોય એ લઈ જાઓ. તો કોઈ લેવાનું? મેં કીધું આ જેનો છોકરો હોય લઈ જાઓ, બોલો ગલગલિયા કરે, મને બોલવાની મજા આવે નહીં. મેં કીધું ભાઈ તારે છે હું, આ છોકરું નથી પણ માની લેજો, મેં તારે છે હું, મન તે તુલ તુલે મંદાઈ દો ને તો પતી જાય. મેં કીધું હું મન કે તુલ તુલે. તો મેં ઓલા મંજીરાવાળા ભાઈ હતા ને મારે, એને મેં કીધું ભાઈ આને ફટાફટ એક કુરકુરે લઈ આવી દે, કીધું ખાય છાનો મૂનો. તો ઓલો ગયો ફટાફટ કુરકુરે, એક એ ખાતો આવ્યો નાની હાટું લેતો આવ્યો, એક તો એ ખાતો આવ્યો બોલો નાની હાટું લાવ્યો, કુરકુરે આપ્યું ને થોડીક વાર થઈને કુરકુરે ખાઈ લીધું ને. પછી મારે આવી રીતે દુપટ્ટો પડ્યો હતો એનાથી મેં નાક લુયું બોલો. મેં જોયું ને તો અંદર મસાલો હતો નાકમાં. મેં કીધું ભાઈ હવે તારે છે હું, શાંતિ રાખીને કીધું. મન કે ઓલું દોલ દોલ આવે ને, દોલ દોલી મંગાવી દે ને. મેં કીધું હું? ત્યાં ઓલો મંજીરાવાળો બોલ્યો પેંદા પેંદા. હું પાછો વચ્ચે જાહેરાત કરતો જાઉં આ કોનો છોકરો લઈ જાઓ, મારે કાંઈ ધક્કો જ મરાય નહીં. તો ઓલાને મેં કીધું જા ભાઈ આને પેંડા વીતરીને આજુબાજુમાં લઈ આવી દે. તો પાછો છોકરો કે બાજુમાં દુકાન છે ને ત્યાં મળે તેટલી તલના જા, એ ખાતો આવે ને પછી હાથું લેતો આને પેંડા ખાતે. થોડીક વાર થઈને અહીંયા અહીંયા આમ આમ કરે, હું બોલતો ને અહીં કોઈ આંગળી ભરાવે તો મને ગદગદિયા ન થાય, આમ 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 કરે. મેં તો ભાઈ છે હું તારે કીધું, ભાઈ સાહેબ તે તો લોહી પીધું. મને કે તોલા મંદાઈ દે ને તોલા, દલબલ થઈ ગઈ પેટમાં તોલા. તો મેં ઓલા મંજીરાવાને કીધું મેં તાની હતો સોડા લઈએ, એ સોડા લઈએ. એવો મારો 1.5-2 કલાક હું બોલ્યો, કાર્યક્રમ પૂરો થયો, હું નીચે ઉતરો ને ત્યાં એક બેન આવી જાય આવતો રે ચકુલિયા. મેં તો બેન તમે તો સામે બેઠા છે ને, હું 1.5 કલાકથી મેં જાહેરાત કરું છું કે આ કોઈનું હોય લઈ જાઓ, કોઈનું હોય લઈ જાઓ. અને તમે મન કે અમારી બાજુમાં બેઠો હતો ને, અમને જોવાની મજા નહોતી આવતી. મેં કીધું આ મારી મજા બગાડી કીધું તમારો છોકરો. હમણાં 4-5 જણા છે ને, એક ભાઈ આવ્યો ને તો બધા કુંડળી બતાવવા લાઈનમાં ઊભા હતા, તો બધા કુંડળી બતાવતા હતા ને. ઓલા ભાઈ એને ઉપાય બતાવતા હતા કુંડળી જોઈ જોઈને કે ભાઈ આ તમે કરો આ કરો, તમને આ નડે છે આ નડે, બધા કુંડળી બતાવતા હતા. એમાં આ વાંઢો ગયો અંદર કુંડળી લઈને, અને ઓલા ભાઈને આપ્યું જઈને કે જો તો મને શું નડે છે. તો ઓલા ભાઈ કુંડળી જોઈ અને મોઢામાં જોઈને કે તમને તમારા હગા નડે છે. અને આ વાંઢો છે ને ભાઈ, એને એક જગ્યાએ હું કન્યા જોવા લઈ ગયો બોલો. મેં કીધું હાલ હું એક જગ્યાએ કન્યા છે, મેં તો 45 વર્ષની હા કન્યા, મેં તો તને મેલ પડી જતો મને હું વાંધો, દુઆ મળે ને આપણને તો કોકના આશીર્વાદ મળે, એટલે હું તો લઈ ગયો. તો કન્યા જોવા હું લઈ ગયો ને, તો ત્યાં એ કન્યાના બાપા બેઠા હતા. તો કન્યાના બાપા બેઠા હતા ને, આ તો થોડોક પાછો દોઢો તો ખરો ઇન્ટેલિજન્ટ હોશિયાર વધારે, તો કે આમ તમારી છોકરીનું સપનું શું છે, તમારી છોકરીને શું બનવાનું સપનું છે? ઓલા દાદા કે જો મારી છોકરી છે ને એને એર હોસ્ટેજ બનવાનું સપનું છે. તો આ મને કે એર હોસ્ટેજ એટલે હું? મેં કીધું એર હોસ્ટેજ એને કહેવાય, પ્લેનની અંદર જે બધી સર્વિસ આપે ને એને એર હોસ્ટેજ કહેવાય. મને કે હું ગયો નથી, મને સમજાવો તમે. ત્યાં ઓલા બાપા બોલ્યા કે એવું ન હોય, પ્લેનની અંદર જે બેઠા હોય ને પાણી ખાવાનું અંબાવે ને એને એર હોસ્ટેજ કહેવાય કે, ટૂંકમાં એટલું કહો ને. તો આ બેઠો બેઠો કે આમ જો અંકલ, અને કઈ અંકલ કીધો દાદાને કે અંકલ તમે કે તમારી છોકરીની મહેનત કરો એર હોસ્ટેજ બને તો ઠીક છે, નકર મારી બાજુમાં ઈબુભાઈની હોટલ છે ત્યાં આપણે એને હોટલ હોસ્ટેલ બનાવી નાખશું કે હોસ્ટેલ હોટલ હોસ્ટેજ હોટલ હોસ્ટેજ કે આપણે એને બનાવી દેવું ન્યાય છે કે મેળવતું ભાઈ મેળવત જ પડતું. પણ હમણાં એક જણે હોટલ ખોલી ભાઈ, સરસ મજાની હોટલ ખોલી અને બેઠો હોટલ ખોલી, પણ બોણી ન થાય સારી હોટલ, બોણી ન થાય. આ બિચારો વાટ જોયો ઘરાકની, પણ ઘરાક કોઈ આવે નહીં. એમાં એક દી નિમાણો થઈને બેઠો તો મેં કીધું શું થયું? અરે મને કે હોટલ નથી હાલતી. ત્યાં અમારે એક ભાઈ ઇન્ટેલિજન્ટ ભાઈ છે ને એ આવ્યા, તો કે ત્યાં બોર્ડ જ ખોટું માર્યું છે, બોર્ડ મારી દે 7-સ્ટાર હોટલ એમ. બોલો કે ભાઈ આપણે યાર આ 2-સ્ટાર 3-સ્ટાર નાનું હોય ને આમાં 7-સ્ટાર નહીં, નહીં તું બોર્ડ મારી દે 7-સ્ટાર. અને ઓલા ભાઈ બોર્ડ માર્યો 7-સ્ટાર હોટલ અને લોગો બનાવ્યો ભાઈ પ્રફુલભાઈ, ભાઈ લોગો બનાવ્યો અને એમાં 6-સ્ટાર ચિત્ર આવ્યા, ત્રણ આ બાજુ મોટો લોગો અને લખાયું 7-સ્ટાર હોટલ. તો ઘરાક આવે ખરા, ઘરાક આવીને એમ કે ભાઈ તમારા બોર્ડમાં ભૂલ છે, એ કે તમે લખ્યું છે 7-સ્ટાર અને લોગોમાં તો 6-સ્ટાર જ છે, તમારે એ કે ભૂલ છે. ઓલા કે ભૂલ નથી, એ 6-સ્ટાર છે, તમે અમારા 7મા સ્ટાર છો, હોય કે તમે આવ્યા તો જ અમે કે 7-સ્ટાર છે, એ કે આવો પધારો વેલકમ. ત્યાં તો ઘરાકને ગલગલિયા થવા માંડી એમ. તમે છે ને હાસ્ય પ્રિય શ્રોતાઓ, એ અમારા માટે તમે અમારા 7-સ્ટાર છો સાહેબ. તમે છો ત્યારે બધાય સ્ટાર છે, બાકી તમે ન હોય તો બધાય બેકાર છે. એટલે તમે સાંભળવાવાળા છો ને ત્યારે અમે સ્ટાર છીએ. એટલે આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો, માત્ર આપને હસાવવાનો આનંદ કરાવવાનો આ નમ્ર પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.